નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ઝોલા, જેમ્સ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર મિત્રો, આપણે જે આપણું પાંચમું પ્રકરણ ચાલી રહ્યું છે, પાઠ પાંચ, જેનું નામ છે પદાર્થનું અલગીકરણ. તો અત્યાર સુધીના વિડીયોઝની અંદર મિત્રો, આપણે અલગીકરણની પદ્ધતિઓ વિશે જોઈ ગયા, જેમ કે ભાઈ હાથ વડે વીણવું, અનાજનું છડવું, અનાજ પછી ઉપણવું, બરાબર, આ બધી પ્રક્રિયા વિશે જોઈ ગયા. સાથે સાથે આપણે ચાળવું, પછી નિક્ષેપણ, નિતારણ, ગાળણ, આ બધી જે પદાર્થની અલગીકરણની પદ્ધતિઓ જે છે એની આપણે માહિતી મેળવી લીધી, બરાબર. સાથે સાથે આપણે ત્યાર પછી બાષ્પીભવનનો ઉપયોગ કરીને આપણે પદાર્થનું અલગીકરણ કરવાનો પદ્ધતિ જોઈ હતી. એના પછી આપણે એક મુદ્દો એવો જોયો હતો મિત્રો, કે અલગીકરણની આમ તો પદ્ધતિ કોઈ એક હોય, પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ અલગીકરણની એક કરતાં વધારે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કોઈ બે પદાર્થ હોય, બે ઘટક હોય, એકબીજામાં ભળી ગયા હોય તો એમને જુદા પાડવા માટે એક કરતાં વધારે પદ્ધતિનો ઉપયોગ પણ કરવો પડતો હોય છે. તો એવી પદ્ધતિ વિશે પણ આપણે જોઈ ગયા. એના અંદર મિત્રો આપણે પ્રવૃત્તિ છ, પ્રવૃત્તિ સાત, બરાબર, એના અંદર ઘનીભવન વિશે આપણી માહિતી, પ્રવૃત્તિ છની અંદર બાષ્પીભવન વિશે માહિતી મેળવી હતી, અને પ્રવૃત્તિ સાતની અંદર આપણે ઘનીભવનની પદ્ધતિ વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી મિત્રો આપણે પ્રવૃત્તિ આઠ જોઈ હતી. એના અંદર આપણે જોઈ ગયા કે ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ પાણીની અંદર કોઈ પદાર્થને આપણે ઓગાળીએ, બરાબર, તો એ સંતૃપ્ત થાય ત્યાં સુધી જ ઓગાળી શકે છે, બરાબર. એ જે પાણી જે છે એ જ્યાં સુધી એ દ્રાવણ સંતૃપ્ત થાય ને ત્યાં સુધી જ ઓગાળી શકાય, એના પછી એ પદાર્થ ઓગળતો નથી. એટલે એવી આપણે પ્રવૃત્તિ આઠ જોઈ, અને ત્યાર પછી આપણે પ્રવૃત્તિ નવનો અભ્યાસ કર્યો હતો. એટલે કહેવાનો અર્થ એ કે અત્યાર સુધીના ધોરણ છ વિષય વિજ્ઞાનના જે આપણે પાંચમું પ્રકરણ ચાલ્યું છે પદાર્થોનું અલગીકરણ, એના અંદર આપણે પેજ નંબર 42 એટલે કે 42 પર આપણે જે પ્રવૃત્તિ 9 છે ત્યાં સુધી આપણે અભ્યાસ કરેલ છે મિત્રો, બરાબર. તો હવે આજના આ વિડીયોની અંદર આપણે પેજ નંબર 43 પર જે આપણને પ્રવૃત્તિ 10 આપેલી છે એનો અભ્યાસ આપણે કરવાનો છે મિત્રો. તો મિત્રો અહીંયા સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો, અને તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે વિજ્ઞાનનું ઘરે તમારી પાસે, એના અંદર પણ દર્શાવેલું હશે. અને આમ તો મિત્રો દરેક વિડીયોની અંદર હું તમને સૂચન આપતો જ હોઉં છું કે જ્યારે પણ તમે વિડીયોના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા હોય ત્યારે તમારે તમારી સાથે જે તે વિષયનો વિડીયો તમે જોઈ રહ્યા હોય તેનું પાઠ્યપુસ્તક અવશ્ય જોડે રાખો. શું છે કે જેથી સમજવામાં સરળતા રહે, બરાબર. તો મિત્રો હું આશા રાખું છું કે હમણાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિજ્ઞાનનો, એના અંદર તમે પાઠ્યપુસ્તક જોડે લઈને બેઠા હશો. તો હવે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ પાંચ પદાર્થનું અલગીકરણ, એના અંદર આપણે પ્રવૃત્તિ 10 જોઈએ. તો અહીંયા એવું કહે છે કે બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી, એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો, દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી મીઠું ઉમેરતા જાઓ. સંતૃપ્ત થાય એટલે શું, કે જ્યાં સુધી મીઠું ઓગળ્યા રાખે ને, ઓગળવાનું બંધ થાય એટલે સમજી લેવાનું કે ભાઈ હવે આ દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું છે, બરાબર. એટલે એ દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી મીઠું ઉમેરતા જાઓ. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે કોષ્ટક 5.2માં નોંધો. હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો. આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો. કોષ્ટક 5.2 પરથી તમે શું નોંધ્યું? તો તમે જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. પાણી જે છે એના અંદર દરેક પદાર્થ ઓગળે છે, 100% સાચી વાત છે, પરંતુ પાણી જે છે ને જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે, ધ્યાન રાખજો. તો અહીંયા એક તમને પાઠ્યપુસ્તકમાં કોષ્ટક 5.2 આપેલું છે, અને અહીંયા મીઠું અને ખાંડ અહીંયા પદાર્થનું નામ છે, એમાં મીઠું અને ખાંડ, અહીંયા પાણીમાં જેટલી ચમચી પદાર્થ ઓગળ્યો હોય તેની સંખ્યા લખવાની છે. આ પ્રવૃત્તિ મિત્રો તમે ઘરે કરી શકો છો,
કે માની લો કે તમે પાણી ભરેલો ગ્લાસ લીધો, પ્યાલો લીધો ને એના તમારે મીઠું ચમચી વડે નાખતું જવાનું છે. એમાં એક ભી પાણીમાં જેટલી ચમચી પદાર્થ ઓગળી હોય તેની સંખ્યા. દાખલા તરીકે તમે એક ગ્લાસ એક પ્યાલો પાણીનો ભર્યો અને મીઠું લીધું, હવે મીઠાને એક એક ચમચી એના અંદર ઉમેરતું જવાનું છે. ઓગળો જ્યાં સુધી ઓગળે ને ત્યાં સુધી ભી એક ચમચી નાખી એ મીઠું ઓગળી ગયું, બીજી ચમચી નાખી એ મીઠું ઓગળી ગયું, ત્રીજી ચમચી નાખી. એ તમારે ચમચી ગણી ગણીને મીઠાનું ઓગાળવાની છે. તેવી કેટલી ચમચી તમે મીઠું ઓગાળી શકે એક પ્યાલા પાણીની અંદર. માની લો કે ભાઈ ચાર ચમચી સુધી મીઠું ઓગળ્યું અને પાંચમી ચમચી તમે નાખી અને પાંચમી ચમચી જે છે એ ઓગળતી નથી, એનો અર્થ એવો થયો કે હવે દ્રાવણ જે છે ને એ સંતૃપ્ત થઈ ગયું. કેવું થઈ ગયું? સંતૃપ્ત. તમારે શું કરવાનું છે આ પ્રવૃત્તિ તમે જો ઈચ્છો તો ઘરે કરી શકો છો મિત્રો. કે તમારે શું કરવાનું છે કે પ્યાલામાં પાણી લઈ અને એમાં ચમચી ગણી ગણીને ઓગાળવાની છે મીઠાની. પછી એવી જ વળી પ્રવૃત્તિ કરવાની છે, એમાં તમારે ખાંડ લેવાની છે, બીજો એક પ્યાલો ભરીને તમારે પાણી લેવાનું અને એમાં તમારે શું કરવાનું, ચમચી દ્વારા એ ખાંડ નાખતું જવાનું, ઓગાળતું જવાનું. બરાબર, બે એક ચમચી નાખી, બીજી ચમચી નાખી, ત્રણ ચમચી નાખી, જ્યાં સુધી સંપૂર્ણ રીતે ખાંડ ઓગળે છે ત્યાં સુધી તમારે નાખતું જવાનું. પછી માની લો કે ભાઈ તમે પાંચમી ચમચી નાખી, ચાર ચમચી ખાંડ ઓગળી ગઈ છે પાણીની અંદર, બરાબર, અને પાંચમી ચમચી નાખો છો ને હવે ખાંડ ઓગળતી નથી, તો એનો અર્થ એવો થશે કે હવે આ દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું છે. કેવું થઈ ગયું છે? સંતૃપ્ત. એટલે હવે એના અંદર ખાંડ ઓગળશે નહીં, તો પછી તમારે અટકી જવાનું. એટલે એ તમારે પછી અહીંયા કોષ્ટકમાં પૂર્ણ કરવાનું છે. ભાઈ માની લો કે ભાઈ તમે મીઠાવાળો પ્રયોગ કર્યો, ઘરે પ્રવૃત્તિ કરી, તો ભાઈ ઉદાહરણ તરીકે તમે ભાઈ ત્રણ ચમચી મીઠું ઓગાળી શકે એક પ્યાલા પાણી બધું, અહીંયા લખવાનું ત્રણ ચમચી. ખાંડની પ્રવૃત્તિ કરી તમે, તો એમાં માની લો કે ભાઈ તમે પાંચ ચમચી ઓગાળી શકો, અહીંયા લખવાનું પાંચ. એ સિવાય બીજો કોઈ પદાર્થ તમે લીધો હોય, મીઠું ખાંડ તો છે એ સિવાય તમારો બીજો કોઈ પદાર્થ તમારી પાસે ઉપલબ્ધ હોય તો એનું નામ તમે અહીંયા લખી શકો છો, એને તમે પ્યાર પાણીમાં ઓગાળી શકો છો અને પછી એ કેટલી ચમચી ઓગળી અહીંયા લખી શકો છો. બરાબર મિત્રો, એટલે આ પ્રવૃત્તિ તમે ઘરે ઈચ્છો તો કરી શકો છો. આગળ વાત કરીએ આપણે તો અહીંયા કહે છે કે આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળાઓમાં પણ વપરાય છે. ઘણી બધી એવી પદ્ધતિ જે છે જે વિજ્ઞાનની પ્રયોગશાળાની અંદર એનો ઉપયોગ કરવામાં આવતો છે. આપણે એ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઉગાડીને તેનું દ્રાવણ બનાવાય છે. ધ્યાન રાખજો મિત્રો, શું કહે છે કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. કેવું દ્રાવણ કહે છે? સંતૃપ્ત. કારણ કે હવે એની ક્ષમતા ઘટે, જે દ્રાવણ છે પાણી જે છે એના અંદર પદાર્થને ઓગાળવાની જે ક્ષમતા હતી એ ક્ષમતા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એનો અર્થ એવો થયો કે હવે પાણી જે છે પદાર્થને ઓગાળી શકશે નહીં, એટલે એ દ્રાવણને હવે સંતૃપ્ત દ્રાવણ કહી શકાય. બરાબર મિત્રો, તો અહીંયા ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર આપણો પાંચમો પાઠ પદાર્થનું અલગીકરણ અહીંયા મિત્રો પૂર્ણ થાય છે. બરાબર, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ થાય છે. અહીંયા આપણે જોયું કે ભાઈ આપણે એ પણ શીખી ગયા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. શું કહે છે મિત્રો? સંતૃપ્ત દ્રાવણ. તો મિત્રો અહીંયા આપણો પાંચમો પાઠ પૂર્ણ થાય છે. બરાબર, તો હવે જે આપણે વાત કરી